નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે નિષ્ઠા રાજપૂત. આજના સમાચારમાં વાત કરીએ તો વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામે પ્રાચીન સંસ્કૃતિ દ્વારા ગરબા ગાવામાં આવે છે. આદ્યશક્તિ માતાજીની આરાધના પર્વનું પર્વ એટલે નવલી નવરાત્રિ. નવરાત્રિમાં માતાજીનું આઠમું નોરતું એટલે કે આઠમ. આઠમના દિવસે માતાજીએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો. આસુરી શક્તિ પર દેવી શક્તિએ વિજય પ્રાપ્ત કર્યો હતો. આજના દિવસે હિન્દુ ધર્મમાં પોતાની કુળદેવીને યાદ કરીને માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને માતાજીના કુળદેવીના મઢમાં હોમ હવન યજ્ઞ કરવામાં આવે છે અને માતાજીને નૈવેદ્ય ચડાવવામાં આવે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે. આજના આઠમના દિવસે વાગરા તાલુકાના કડોદરા ગામે શિવશક્તિ ગરબા મંડળ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આઠમના બે ત્રણ દિવસ પહેલા ફળિયામાંથી માટીમાંથી બનેલી માટલી ઘરે ઘરેથી ઉઘરાવીને એકત્ર કરી ગરબીને શિવશક્તિ ગરબા મંડળના ભાઈઓ દ્વારા રંગબેરંગી સુશોભિત કરીને આઠમના દિવસે શિવશક્તિ ગરબા મંડળની બહેનોએ 150 જેટલી ગરબી માથે મૂકીને ગરબે રમ્યા હતા. ખરેખર આ અવસર સમયે દુર્લભ દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ગરબીના લોકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજે ભરૂચ જિલ્લામાં નવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેર નગરોમાં આધુનિક રીતે તો ગામતળના ગામડાઓના મહોલ્લા ફળિયામાં પારંપરિક રીતે ગરબાની રમઝટ જામી છે. આઠમના નોરતે વાત કરીએ તો ગામડાના ગરબાની તો વાઘરા તાલુકાના કડોદરા ગામે પરંપરાગત રીતે પ્રાચીન સાંસ્કૃતિક ગરબા ગાવામાં આવે છે. ગામના કામનાથ મહાદેવના મંદિરના ચોકમાં માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. અહીંયા માનતા મુજબ ભાઈઓ તેમજ મહિલાઓ માથે ગરબી મૂકીને માતાજીની આરાધના કરી રહ્યા છે. માથે ગરબીની માંડવી મૂકી ગરબા રમે છે. પરંપરાગત રીતે ગરબા ગાવામાં આવી રહ્યા છે. શહેરના બદલાતા ફેશન વચ્ચે ગામડાઓમાં આજે પણ આ રીતે પ્રાચીન રીતે ગરબા ગાવામાં આવી રહ્યા છે. આમ પૌરાણિક ગરબાઓની રમઝટમાં સૌ ગ્રામજનો માતાજીની ભક્તિમાં તરબોર બન્યા હતા. રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ. શ્રી શક્તિ ગરબા મંડળ કડોદરા દ્વારા અમે છેલ્લા 1983થી ખરેખર આ કાર્ય શરૂ કરેલું છે અને 1983 અમે આ વિકાસ કરવા માટે આ શક્તિ ગરબા મંડળને આગળ લાવવા માટે એક વખત અગરમાં જઈને ખોડીને પણ આ કાર્ય અમે આજ તારીખે આજે 40 વર્ષ થઈ ગયા છે. આ 40 વર્ષે અમને ખરેખર જે સફળતા મળી છે તે ખરેખર આજે આ યુવાનોને, વડીલોને, બહેનોને, ભાઈઓને પહેલાં પહેલાં તો હું ધન્યવાદ માનું છું. ખરેખર એમનો હું આભાર પણ માનું છું. તો આવો જ ઉત્સાહ, આવો જ ઉમંગ દર વર્ષે, દર સાલ આવવો જોઈએ એવી મારી ખરેખર દરેકને હું માતાજી વતી પ્રાર્થના કરું છું. અને આ વર્ષે છેલ્લા 2 વર્ષથી માતાજીના માથે ગરબો મૂકીને અમારી બહેનોએ જે ખરેખર ગરબો ગાયો છે, જે ગરબો માથે લીધો છે, તેને પણ હું આ બહેનોને હું ખરેખર ધન્યવાદ માનું છું. આજે આ અમારું શક્તિ ગરબા મંડળ ખરેખર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે અને હજુ પણ આગળ વધે એવી હું આ બધાને, યુવાનોને, બધા વડીલોને, બધી બહેનોને, બધા માતાઓને હું ખરેખર પ્રાર્થના કરી આ માતાજીને અમને શક્તિ આપે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. બોલો અંબે. Thank you.